ઓછા સમય અને વગર મહેનતનો જો નાસ્તો બનાવવો છે તો બનાવીએ આપણે આજનો આ નાસ્તો. એના પહેલાં હેલો ફ્રેન્ડ્સ, મારી ચેનલ જલપાઝ રેસિપીમાં તમારું સ્વાગત છે. આજનો આ નાસ્તો બનાવવા માટે આપણે અડધો કપ સોજી લઈશું અને સોજી નાની લેવાની છે. જો સોજી મોટી હોય તો એને મિક્સી જારમાં પલ્સ મોડ પર ક્રશ કરી લઈશું જેથી કરી એ નાની થઈ જશે. અને અડધો કપ આપણે ચણાનો લોટ લઈશું. હવે એમાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ, તો સ્વાદ અનુસાર મરચાંનું પ્રમાણ તમે ઓછું વધતું કરી શકો છો, અડધી ચમચી ધાણાનો પાવડર, અડધી ચમચી કસ્તુરી મેથી, અડધી ચમચી વરિયાળી અને સ્વાદ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું. અડધો કપ સોજી અને અડધો કપ આપણે ચણાનો લોટ લીધો છે, સાથે મસાલા છે. આપણે એમાં એક કપ પાણી એડ કરીશું, પણ પાણી આપણે એક સાથે નહીં એડ કરીએ. પહેલાં એને હલાવી સારી રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરળ રેસીપી છે, આમાં કોઈ પણ માથાકૂટ નથી, નથી એને પલાળીને રાખવાની ઝંઝટ. તો બસ એમાં કોઈ પણ લમ્સ ન રહે એ રીતે એને પહેલાં તો આપણે મિક્સ કરી લઈશું. જરૂર લાગે તેમ બીજું પાણી પણ આપણે એમાં એડ કરીશું. તો હવે બીજું 4-5 ચમચી જેટલું આપણે પાણી એમાં એડ કરી લઈએ અને બેટરને આ રીતે રેડી કરી લઈશું. તો સૂજી નાની છે તો એકદમ જ પલળી જશે, એના માટે એને આપણે પલાળીને રાખવાની જરૂર નથી. ગરમીમાં બધાને ઓછા મસાલાવાળો, ફટાફટ બની જાય એવો અને ઓછી મહેનતવાળો નાસ્તો ગમતો હોય છે, તો એના માટે આ નાસ્તો બેસ્ટ છે. હવે આપણે એમાં 2-3 લીલા સમારેલા મરચાં એડ કરીએ. તો તમે તીખું ખાતા હોય એ પ્રમાણે મરચું એડ કરી શકાય. 1 ઝીણું સમારીને ટામેટું, 1 ઝીણી સમારીને ડુંગળી, થોડું ઝીણું સમારેલું કેપ્સિકમ, 1 ગાજરને આ રીતે એકદમ ઝીણું સમારી લઈ લઈશું યા તો પછી ખમણીને લઈશું. એની સાથે થોડા લીલા સમારેલા ઝીણા ધાણા અને આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. તો આ બધી જ વસ્તુને તમે ચોપરમાં ચોપ કરીને પણ એડ કરી શકો છો. અને આમાંથી કોઈ શાકભાજી તમારી જોડે ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો અને કોઈ બીજું ઉમેરવું હોય તો પણ ઉમેરી શકો છો. તો હવે આપણે સોજી અને બેસનના બેટર સાથે શાકભાજીને સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે આમાં અડધી ચમચી ઇનો એડ કરી લઈએ અને ઇનોને એક્ટિવ થવા માટે 1-2 ચમચી જેટલું આપણે પાણી એડ કરીશું અને તેને સારી રીતે મિક્સ કરી લઈશું. ઇનો નાખવો એકદમ ઓપ્શનલ છે, નાસ્તો સોજીનો છે તો ફૂલવાનો તો છે જ, પણ ઇનો નાખવાથી એ વધુ ફૂલશે. તો હવે એને સારી રીતે આપણે મિક્સ કરી લઈએ અને આ બેટર આપણું હવે એકદમ રેડી છે. તો હવે સહેજ પણ ઝંઝટ વગરનો આપણે આ નાસ્તો બનાવીએ. તો એના માટે આપણે નાનું તડકા પેન લઈશું અને પેનમાં 1-1.5 ચમચી જેટલું તેલ એડ કરી લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે થોડા સફેદ તલ એડ કરીશું અને આપણે જે બેટર બનાવીને રાખ્યું છે એમાંથી 1 ચમચો બેટર એમાં એડ કરી લઈશું અને એને પેનમાં ફેલાવી લઈશું. તો નાસ્તાની સાઇઝ તમે નાની મોટી તમારી ઈચ્છા મુજબ ગમે તેવી રાખી શકો છો, એને તમે તવા પર પણ બનાવી શકો છો. હવે આને ઢાંકીને થોડી વાર માટે આપણે ચડવા દઈશું. ગેસના ફ્લોને આપણે એકદમ ધીમો રાખીશું અને એ નીચેની સાઈડેથી થોડો સીજી જાય પછી એને આપણે પલટાવી લઈશું. તો સરસ મજાનો કલર આવી ગયો છે આપણા નાસ્તાનો. તો એને બીજી સાઈડેથી પણ સારી રીતે એકદમ ક્રિસ્પી થઈ જવા દઈશું. તો હવે બંને સાઈડેથી આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી થઈ ગયો છે, તમે જોઈ શકો છો. તો બસ હવે એને આપણે નીચે ઉતારી લઈશું અને આ જ રીતે આપણે બીજો નાસ્તો પણ રેડી કરી લઈશું. જ્યારે રાત્રે કંઈ હલકું ખાવું હોય યા પછી સવારે બ્રેકફાસ્ટમાં બનાવવો હોય તો આ નાસ્તો તમે આસાનીથી બનાવી શકો છો. એકદમ ઓછા સમયમાં અને ઓછી મહેનતમાં તૈયાર થઈ જાય છે અને ખાવામાં એ એકદમ સોફ્ટ છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને થોડી પણ ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મારો વિડીયો તમે ક્યાંથી જોવો છો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.